દુનિયાભરમાં ધીમે ધીમે ભારતીય દવાઓની માંગ વધી રહી છે દેશમાં ગુજરાત રાજ્યને ફાર્માસ્યુટિકલ હબ માનવામાં આવી રહ્યું છે અહીં સૌથી વધારે દવાનો વેપાર થઈ રહ્યો છે ગઈકાલે યુનિવર્સિટી કન્વેશન હોલમાં ફાર્માઓફ્સફર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ફાર્મા યુનિટ આવેલા છે એક આંકડા અનુસાર રાજ્યમાં અંદાજિત ચાલીસ હજારથી વધુ ફાર્મા યુનિટ છે દવાઓનો બિઝનેસ થતી રાજ્યમાં સત્તર લાખથી વધુ લોકોને રોજગાર મળી રહી છે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન કમિશનર એચ જે કોશિયાના જણાવ્યા અનુસાર દેશમાં જેટલી ઝડપથી દવાઓનો બિઝનેસ વધી રહ્યો છે તેને ધ્યાનમાં લેતા દુનિયાભરમાં દર ત્રીસ હજાર બાળકોને ભારતમાં બનેલી દવા આપવામાં આવી રહી છે દવાઓમાં નફો વધવાના કારણે હવે ઓનલાઈન માર્કેટમાં પણ મેડિસિનનું વેચાણ વધી રહ્યું છે જેને કારણે રિટેલ સ્ટોર માલિકની મુશ્કેલીઓ પડી રહી છે નવા નવા ડિસ્કાઉન્ટની લાલચ આપી અને ફ્રીમાં હોમ ડિલિવરી કરી ગ્રાહકોને ઓનલાઈન તરફ ખેંચવામાં આવી રહ્યા છે જેને પગલે મેડિકલ એન્ડ ડ્રગ એસોસિએશન દ્વારા ઓનલાઈન મેડિસિનના વેચાણ સામે વિરોધ રજૂઆત કરવામાં આવી હતી જે મામલે હાલમાં ચર્ચાઓ ચાલી રહી છે તબીબોને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ આપતા મેડિકલ સ્ટોર પર હાલમાં ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનની નજર છે થોડા સમય પહેલાં ગુજરાતમાંથી અંદાજીત બસો થી વધારે મેડિકલ સ્ટોરને નોટિસ પણ આપવામાં આવી છે પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ આપવા પર દર્દીઓની હેલ્થ સાથે છેડા કરનાર મેડિકલ સ્ટોર સામે કડકમાં કડક પગલા લેવાશે અસ્મિતા પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત